કહેવત છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવો જ એક કિસ્સો અમરેલીમાં જોવા મળ્યો છે. એક બાળક રમકડા રમવાની ઉંમરે રોડ સાઈડ પર બેસીને રમકડા વેચતા વેચતા અભ્યાસ પણ કરી રહ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલ. અમરેલીના શીતલ રોડ પરથી તમે પસાર થાઓ એટલે એક કેબિનની આગળ મૂકેલા ટેબલ પર આ સરસ મજાના રમકડા પર અચૂક નજર જાય. લોખંડ અને પતરાના વેસ્ટમાંથી બનાવેલ આ ટ્રેક્ટર, જેસીબી મશીન, ટ્રક સહિતના રમકડા જોઈને કોઈ પણ બાળક મોહિત થઈ જાય. તમે આ રમકડા તો જોયા, પરંતુ રમકડાની પાછળ જુઓ તો એક બાળક અભ્યાસ કરવામાં મસ્ત દેખાઈ રહ્યો છે. આ છે મિલન ખુખડિયા, જે ગિરિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે, જેનું સપનું આર્મી ઓફિસર બનવાનું છે. જો કે આ બાળકના પિતા મનીષભાઈ એક લુહારી કામની દુકાનમાં નોકરી કરે છે, પરંતુ તેઓ આ પ્રકારના રમકડા પણ બનાવે છે. જ્યારે પિતા નોકરી પર જાય ત્યારે આ બાળક તેમના પિતાના બનાવેલા રમકડા વેચે છે અને સાથે સાથે અભ્યાસ પણ કરે છે. આર્મી ની રક્ષા કરે, સરદાર સર્કલ નજીક બેસતા આ બાળક પર આવતા જતા સૌ કોઈની નજર પડે છે. ત્યારે અચાનક જ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત પણ અહીં પહોંચ્યા હતા. બાળકની તેની જરૂરિયાત વિશે પૂછવામાં આવ્યું કે બાળક તું કઈ રીતે ભણે છે. ત્યારે બાળકના પિતા એક લુહારી કામથી અહીંયા રમકડા બનાવે છે. તે બાળક અહીંયા શિક્ષણ સ્કૂલના સમય બાદ બેસે છે અને એમાંથી પોતાનો ખર્ચ ઉભો કરી અને બાળક ભણે છે અને બાળકનો ભણવાનો જુસ્સો પણ ખૂબ જ અલગ છે. ત્યારે અમે પણ એમાં કંઈ સહભાગી થવા બનતા માગતા હોઈએ તો અમે બાળકને એની જરૂરિયાત વિશે પૂછ્યું. ત્યારે બાળકે નાની મોટી જે ભણવામાં વસ્તુની જરૂરિયાત પડતી હતી તે અમે પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુ એને આપેલ છે અને તેને આગળ જવા માટે પ્રોત્સાહિત કરેલ છે. અને બાળક મિલન, મારા દીકરાને જે કાંઈ ઈચ્છા હશે એને આર્મી ઓફિસર બનવું છે તો હું રાત ને દિવસ મહેનત કરી અને એને આર્મી ઓફિસર બનાવીશ. સોશિયલ મીડિયા અને મોબાઈલના આ સમયમાં અનેક બાળકો પોતાના અભ્યાસનો કિંમતી સમયનો વ્યય કરી રહ્યા છે, ત્યારે આ બાળક અન્ય બાળકો માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. અભ્યાસ કરવો હોય તો એને કોઈ પણ પરિસ્થિતિ અડચણરૂપ થતી નથી, તેવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાં એક ચિત્તલ રોડ ઉપર એક નાના બાળકનો સામે આવ્યો છે. ત્યારે નાનો બાળક રમકડા રમવાની ઉંમરે રમકડા વેચીને પોતાનો અભ્યાસ પૂરો પાડી રહ્યો છે. ત્યારે કહેવત છે કે અડગ મનના જે માનવી હોય છે એને હિમાલય પણ નડતો નથી. ત્યારે આ એક બાળક નાની ઉંમરે રમકડા વેચી અને મોટો થઈને આર્મી ઓફિસર બની અને દેશની સેવા કરવા માટે પોતે અત્યારે લગનથી અભ્યાસ કરી રહ્યો છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.